સુરતના હજીરા વિસ્તારમાં નેશનલ હાઈવેને લઈ આજરોજ વરસાદ પડવાથી કમવાંસથી જે હજીરા સુધી નેશનલ હાઈવે પસાર થાય છે ત્યાં કમવાંસ ગ્રામ દ્વારા પાણીમાંથી જવા માટે હાલાકી પડી રહી છે। હજીરા વિસ્તારના હાઈવે ઉપર વર્ષોથી કમવાંસ પાટિયા પાસે પાણી ભરાતા તંત્ર જાગતું નથી। વર્ષો બરસ કે યહી કહાની બરસા પાણી ઓર રસ્તે પાણી પાણી ઉપરોક્ત પંક્તિની હાલની હજીરા વિસ્તારના નાગરિકોની વારસો જૂની સમસ્યાને એકદમ બંધ બેસતી આવે છે। રોજના સેંકડો વાહનોની અવરજવરવાળા હજીરા વિસ્તારના સુરત શહેર અને ધોરી માર્ગો સાથે જોડાતા રોડ પાર દર વરસથી આજ વખતે પણ એક જ ભારી વરસાદમાં કવાસ ગામ પાસે મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયેલો નજરે પડે છે। આજ રોજ સવારથી પડી રહેલો ભારે વરસાદના કારણે રસ્તા ઉપર ભરાયેલા પાણી સ્થાનિક વહીવટીતંત્ર પૂર્વ મોનસૂન કામગીરી ગુણવત્તા ચારી ખાય છે। કવાસ ગામ પાસે ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો સ્થાનિક લોકો વારસોથી સામનો કરતા આવ્યા છે। સ્થાનિક લોકો દ્વારા તંત્ર અને સ્થાનિક રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવી શક્યા નથી। વર્ષોથી આ વિસ્તારને બીજેપીનો ગઢ રહ્યો છે। ઘણા તેવા કદાવર કહી શકાય તેવા તાલુકા અને જિલ્લાના હજીરા વિસ્તારના નેતા આ વિસ્તારમાં હોવા છતાં આજ દિન સુધી લોકોની સમસ્યા ઠેરની ઠેર જ રહેવા પામી છે। મહાકાય ઉદ્યમથી દમદમતા વિસ્તારના મુખ્ય રસ્તાની વર્ષો જૂની સમસ્યા તંત્રના કહેવાતા વિકાસની બણગા ઉપર સૌથી મોટો પ્રશ્ન ખડો કર્યો છે। નેશનલ હાઈવેની બાજુમાં સર્વિસ રોડ પર ટ્રાફિકની સમસ્યા છે। નેશનલ હાઈવેનું પાણી હલતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવેની તંત્ર અંધારામાં છે તે દેખાઈ રહ્યું છે। સુરતના હજીરા વિસ્તાર એક મહાકાય વિસ્તાર છે। તમે જોઈ શકો છો આ સીધા દ્રશ્યોમાં જે ઓએનજીસી હાઈવેથી પસાર થાય છે। રિલાયન્સ કંપની, એલએનટી કંપની, તમામ કંપનીઓ અહીંના સ્થાનિકો અહીં કામ કરવા માટે નોકરી માટે જે આવી રહ્યા છે। હાલાકી હાલમાં જ વરસાદને માહોલને લઈને જે હાલાકી પડી રહી છે, બિલકુલ જે તમે જોઈ શકો સીધા દ્રશ્યોમાં જે પાણીમાંથી તમામ ગાડીઓ પસાર થઈ રહી છે, ત્યારે અહીં નેશનલ હાઈવેની પૂર ભેડાકારી સામે આવી રહી છે। ત્યારે નેશનલ હાઈવે ના જે તમામ જે અહીંના નેશનલ હાઈવેની જે ટીમ છે અહીં આવી ચૂકી છે, છતાં પણ આજુબાજુ લોકોને ધમકી આપીને જે વાત કરી રહ્યા છે। આપણે અહીં સ્થાનિકના કવાસના સ્થાનિક સાથે આપણે વાત કરીશું। જી, આપનું નામ? મારું નામ મનોજ પટેલ। આપ જોઈ રહ્યા છો કે લાસ્ટ યર પણ આ ચોમાસા દરમિયાન આ જ પ્રોબ્લેમ ઊભો થયો હતો, ત્યારે પણ હાઈવેને મૌખિક લેખિત સ્થાનિક નેતાઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે એ લોકો એક ગટર લાઇન જો નાળા રાખેલા હતા, પણ એ નાળા પર ફક્ત એક મહિનાની અંદર તૂટી ગયા હતા અને આજે એ જ પરિસ્થિતિ પાછી થઈને ઊભી છે। તમે જોઈ રહ્યા છો કે અમારા ગામમાંથી નીકળવા માટેનો રસ્તો ત્યાં રહ્યો નથી। એટલા પાણી અહીંયા છે કે અવર જવર ચાલતા વ્યક્તિ જવા માટે રસ્તો નથી, ગાડીઓ બંધ પડી જાય છે। શું હાઈવે ઓથોરિટી આટલે કોઈ મોટો અકસ્માત થવાની રાહ જોઈ રહી છે? રજવા એ લોકોના કાન ઉંગરતા નથી, પેટનું પાણી હલતું નથી। હવે મને લાગે છે કે આના માટે અમારે ઉચ્ચ સ્તરે રજૂઆત કર્યા બાદ પણ ન થતું હોય તો આનો રસ્તો તો એ લોકોના મોનેથી સાંભળવો પડશે, અથવા તો અમારા કોઈ યોગ્ય માર્ગ જે તમને હું મીડિયા દ્વારા ન કહી શકું તે અપનાવવો પડશે, મને એવું લાગી રહ્યું છે। અમારી સાથે કવાસ ગામના ડેપ્યુટી સરપંચ હાજર છે, તેમને પણ તમે પૂછી જુઓ કે આ ઘણા સમયથી રજૂઆત કરી છે। એવું નથી કે આજે ચોમાસાનો પહેલો વરસાદ પડ્યો ત્યારે અમે રજૂઆત કરીએ છીએ। અહીં જ્યારે મીડિયાના કર્મીઓ આવ્યા છે ત્યારે હાઈવે અથોરિટીના એક અધિકારી તેઓને એમ કહે છે કે તમે આનું ઇન્ટરવ્યુ શું કામ લેવો છો, તમે આનું રેકોર્ડિંગ શું કામ કરો છો? પહેલો વરસાદ પડ્યો છે એટલે બધી જગ્યાએ વરસાદનું પાણી ભરાઈ રહે છે, પણ આ પહેલો વરસાદ નથી, લાસ્ટ ટાઈમમાં પણ આ જ પ્રોબ્લેમ ઊભો હતો, તે છતાં પણ એ લોકો અત્યાર સુધી પણ કોઈ કામગીરી કરી નથી। આજે બે ચાર લેબરો લઈને આવ્યા છે, થોડું કામ કરશે અને ચાલ્યા જશે, પણ આ પ્રોબ્લેમ ઊભો રહેવાનો છે। વાર પ્રશ્નની રજૂઆત કરવા છતાં પણ આજથી 4-5 વર્ષથી આજ બે હાલતમાં પાણી જોવા મળ્યું છે। આપણે કવાસ ગામના ડેપ્યુટી સરપંચ પરેશભાઈ સાથે વાત કરીશું। મારું નામ પરેશભાઈ, ડેપ્યુટી સરપંચ છું। અમે પંચાયત ઘણી વાર રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ યોગ્ય નિકાલ થયો નથી ને આ નાના જે નાળા લાયકા છે એ કંઈ કામના છે નથી અને વારંવાર પાણી ભરાય છે ને અમે આયોસીના જે ટેન્કર આવે છે અમે એના માટે બી રજૂઆત કરી હતી કે એને ત્યાં આગળ જઈને એને એ કરાવો, પણ એ લોકો કોઈ સંભાળતા નથી હાઈવેવાળા। બિલકુલ, જે રીતે જે નેશનલ હાઈવેની સ્પષ્ટ બેદરકારી તમે જોઈ શકો સીધા દ્રશ્યોમાં, જે હાલ વારંવાર 4-5 વર્ષ થઈ ચૂક્યા છે છતાં પણ હાલની તારીખમાં આ છે આ જ હાલત જોવા મળી છે। કવાસ ગામના જે સીધા સ્થાનિકો જે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તે તમે જોઈ શકો છો, સીધા જે રીતે હાલાકી પડી છે ને આયુષ જે કંપનીના તમામ ગાડીઓ પણ ઓવરલોડ થઈને જે રીતે ગોર વરી રહ્યા છે, વણાક વાળીને જે રીતે હાઈવે ઉપર જઈ રહ્યા તે બી એમને હાલાકી થઈ રહી છે એ તમે જોઈ શકો છો। ત્યારે ટ્રાફિક જામ પણ સમસ્યા થઈ ચૂકી છે, કવાસ ગામને જે પાણીમાંથી આવવાનું જવાનું હાલાકી પડી છે,
सर्विस रोड आजुबाजू में छटा पर सर्विस रोड पर भी पानी पड़ चुक्या है। कंपनी ने कवास गामना ने एकदम खूब हालाकी पड़ी है, गाड़ी में पड़ रही है। यज्ञेश पटेल साथ यज्ञेश पटेल साथ S9 न्यूज सूरत हजीरा। यज्ञेश पटेल रिपोर्ट S9 न्यूज हजीरा।